गुड मॉर्निंग स्टूडेंट्स, नमस्ते। कया वीडियो नी अंदर अपने छाल छोतरा अने घोटला नामे सरस मजाना हास्य निबंध नो अभ्यास करे बराबर। आज अपने भणवानी छे काव्य नव, जेनुं नाम छे पुत्रवधूनुं स्वागत। पुत्रवधु नाम सांभळता तमने एम थाय कि पुत्रवधूनुं स्वागत एटले के पुत्रवधु एटले पुत्रनी पत्नी बराबर। अहीं एक खास वधु शब्दनी जे जोड़नी छे, बे रीते वधु लखाय छे। एक वधु એટલે કે વધારે કે ઘણું, જેના માટે આપણે કહેતા હોઈએ છીએ। અને આ વધુનો જે જોડણી છે એ ખાસ યાદ રાખવાની છે, દીર્ઘ ઈ વધુ હોય, દીર્ઘ ઉ સોરી દીર્ઘ ઉ હોય ત્યારે એનો અર્થ થાય છે પુત્રની પત્ની બરાબર। તો અહીંયા પુત્રની પત્ની એટલે કે જ્યારે પરણીને પુત્રની પત્ની આપણે ઘરે આવે ત્યારે એનું જે સ્વાગત છે એના ઉપરની એક વિરલ કવિતા કહી શકાય કે આવા વિષય ઉપર કોઈ કાવ્ય લખ્યું હોય એવું બહુ ઓછું બનતું હોય છે એવી વિરળ કાવ્ય કવિ મકરંદ દવે આપણે ગીત સ્વરૂપે આપી છે। તો સૌ પ્રથમ આપણે લેખક મકરંદ દવેનો પરિચય મેળવી। તો એમનો જન્મ છે 13/11/1922 અને અવસાન છે 31 જાન્યુઆરી 2005। મકરંદ વજી શંકર દવે, જેનું ઉપનામ છે શાહી, તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા। આઝાદીની ચળવળમાં પણ જોડાયા હતા, અનેક અખબારોમાં પણ કામ કર્યું છે। એમણે વલસાડ જિલ્લાના નંદીગ્રામમાં આદિવાસીઓ માટે પણ કાર્ય કર્યું હતું। ઝબુક વીજળી ઝબુક તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે। બે ભાઈ તાઈકો એમના બાળ નાટ્ય સંગ્રહો છે। તો યોગપથ અને અંતરવેદી એમના આધ્યાત્મ ચિંતનના પુસ્તકો છે। તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ એમના કાવ્ય સંગ્રહો છે। શ્રેણી વિજાણંદ એમની ગીત નાટિકા છે। માટીનો મહત્વ સાધ નવલકથા છે અને સતકેરી વાણી એમના સંપાદિત ભજનના સંગ્રહો છે। એમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયો હતો। તો આવા કવિ મકરંદ દવેનું એક સુંદર ગીત કાવ્ય સૌ પ્રથમ આપણે સંગીતમય રીતે માણીએ, પછી એને સમજીએ। શબ્દ વાપર્યો છે કવિએ લક્ષ્મી એટલે લક્ષ્મી,
ધન સંપત્તિના દેવી જેને આપણે કહીએ છીએ લક્ષ્મીજી, એક સુંદર પુત્રવધુને એક સુંદર રૂપમાં કવિએ આપી છે લક્ષ્મીજીની, કે આજે લક્ષ્મીજી મારા આંગણે પધાર્યા છે, લાવ્યા સો સો કમળની સુગંધ, કે એમના આવવાથી મારા ઘરમાં જાણે સો સો કમળની એક સુગંધ ફેલાઈ ગઈ છે, એટલે કે એક સુંદર મજાનું વાતાવરણ ખડું થઈ ગયું છે, એક આનંદમય વાતાવરણ આવી ગયું છે એમના મારા પુત્રવધુના પધારવાથી. ઓછવ મારે આંગણે, ઓછવ, ઓછવ એટલે પણ ઉત્સવ, કે આજે તો મારા ઘરે ઉત્સવ જેવો માહોલ છે, તહેવારનો માહોલ છે, એક આનંદનો પ્રસંગ છે કે મારા ઘરે પુત્રવધુનું આગમન થયું છે. મારી અળવી ભીંતોને એના આંગણ, મારી અળવી, અળવી એટલે સુની, અળવી એટલે સુની, કે અત્યાર સુધી જે મારી ઘરની ભીંતો હતી એ કેવી હતી, તો સુની હતી, એટલે કે એને કોઈનો સ્પર્શ, એને કોઈનો આનંદ મળ્યો નહોતો, એવી મારી ઘરની અળવી ભીંતોને એના આંગણ, હવે એના આંગણાએ એને સ્પર્શ કર્યો છે, એટલે કે હવે પુત્રવધુએ મારા ઘરમાં પ્રવેશ કર્યો છે. જ્યાં જ્યાં પરસે ત્યાં શોહે શણગાર, પરસે એટલે સ્પર્શ કરે, કે જ્યાં જ્યાં પરસે એટલે કે સ્પર્શ કરવું એટલે કે અડવું, હવે એના આંગણા જ્યાં જ્યાં અડશે મારા ઘરમાં, જ્યાં જ્યાં દિવાલોને અડશે ત્યાં શોહે શણગાર, મારી ઘરની દિવાલો છે શણગારથી શોભે, શોભી ઉઠશે શણગારથી, સુંદર મજાની બની જશે, કે મારા ઘરની અંદર આપણે કહીએ ને એક રોનક, એક જીવંતતા, એક આનંદ ફેલાઈ જશે પુત્રવધુના આગમનથી. ઓછવ મારે આંગણે, કે મારા ઘરે તો આજે ઉત્સવનો માહોલ છે, આજે એક તહેવાર બની ગયો છે. એને વેણલે વહાલપ નીતરે, વેણલે એટલે વેણ, એના શબ્દો, એના શબ્દોમાં જાણે વહાલ નીતરતું, એના શબ્દો એટલા લાગણી ભર્યા, એટલા વહાલ, એટલા પ્રેમથી બોલાતા હોય, એને ટોડલીએ ટહુંકાર, ટોડલો, ટોડલો એટલે કે ઘરનો આપણે ઉમરો, નીચે ઉમરો હોય ને બારસાખ કહીએ, દરવાજાની આજુબાજુના બે પટ્ટી બારસાખ, નીચે ઉમરો ને ઉપરનો જે ભાગ હોય એને કહેવાય ટોડલો, તો કે મારા ટોડલા ઉપર એક સુંદર ટહુંકાર, પક્ષીનો જે અવાજ છે સુંદર મીઠો ટહુંકાર, એવો ટહુંકાર હવે મારા ઘરને ટોડલે પણ સંભળાશે, પુત્રવધુના સુંદર અવાજ દ્વારા, એ પુત્રવધુના શબ્દો દ્વારા એવી કવિએ સુંદર એક કલ્પના બતાવી છે, કે સુંદર એક મીઠો એક મધુર અવાજ મારા પુત્રવધુનો છે એ હવે મારા ઘરને સાંભળવા મળશે, કે ઉછવ મારા આંગણે, કે મારા ઘરે તો ખરેખર ઉત્સવનો માહોલ છવાઈ ગયો છે. એ તો ઘરનું છત્તર, ઘરની છાયણી, છત્તર એટલે છત્ર કે જે રક્ષણ કરે, કે પુત્રવધુ છે એ તો મારા ઘરનું છત્ર કહેવાશે, એટલે કે મારા પૂરા ઘરનું રક્ષણ કરશે, એનું ધ્યાન રાખશે, એની સંભાળ રાખશે, અને ઘરની છાયણી, છાયણી એટલે કે આપણને સંતોષ, છાયો આપે, આનંદ આપે, તો મારે પુત્રવધુથી મારા ઘરને છે એક છાંયો, એક આનંદ, એક સંતોષનો અનુભવ થશે, કે બધાની જવાબદારીઓ લેશે, બધાને આનંદ અનુભવ કરાવશે, બધાને મજા કરાવશે, અથવા તો બધાને એક છાંયો, એક હૂંફ આપશે. ઘરની આગાશીનું ખુલ્લું આકાશ, એ ઘરની આગાશી ઉપર જેમ ખુલ્લું આકાશ સુંદર દેખાઈ રહ્યું છે, એમ એનું ખુલ્લું મન, એનું પ્રફુલ્લિત, એનું આનંદિત મન, કે એના મનના નવા નવા વિચારો, એની એની ગતિઓ, એનું ક્ષિતિજો, એ બધાનો આનંદ હવે મારા ઘરને, મારા પરિવારને મળશે. આજ ઓછો મારા આંગણે, કે આજે તો ઉત્સવનો માહોલ છવાઈ ગયો છે. એણે બબે તે કુળને ઉજાડી, જો બબે કુળ, કુળ એટલે પરિવાર, બે કયા, એક તો જ્યાં માવિત્ર પક્ષથી આવી છે, જ્યાં મોટી થઈને જેના સંસ્કારો મેળવીને એ કુળનું નામ પણ એને રોશન કર્યું છે, હવે સાસરિયામાં આવીને એટલે કે સસરાના ઘરે આવીને હવે સસરાના પરિવારનું ધ્યાન રાખીને એના ઘરને સંભાળીને એ પરિવારને પણ ઉજાડશે, એટલે એને આપણે કહીએ ને સફળતા, એક સારા, સારી જગ્યા, એક સારા કામો કરીને એના પરિવારનું નામ રોશન કરશે. હૈયે હૂંફને જીવતર નિહાશ કરી, એક પિતાના રૂપમાં, એક સસરાના રૂપમાં એમ કહે છે કે હવે તો આપણે હૈયે હૂંફ એટલે કે એક હાશકારો, જીવતર નિહાશ, જીવનનો એક સંતોષ છે હવે અનુભવીએ છીએ, કે પુત્રવધુ આવી છે તો એને ઘરને હવે સંભાળી લીધું છે, એ ઘરનું અને કુળનું નામ રોશન કરી અને મારા પરિવારને સંતોષ અને આનંદ અપાવશે, કે હવે મારા જીવતરની, મારા જીવનની એક હાશ છે કે પુત્રવધુના આવવાથી મારા ઘરને આંગણે એક ઉત્સવ છવાઈ ગયો છે. તો ખૂબ વિરલ કહી શકાય એવી આ પુત્રવધુની કવિતા,
જ્યાં આજના સમાજમાં દીકરીઓને પણ મહત્વ ઓછું છે, હવે તો સમયની સાથેના પરિવર્તનો છે, પણ એક સમયે પુરુષ પ્રધાન સમાજમાં દીકરીને પણ જ્યાં મહત્વ નહોતું, અને દીકરીને હોય તો પછી દીકરીની અપેક્ષાએ તો વહુનું આપણને ખબર છે કે કઈ રીતે એનું સન્માન જાળવાય, તો એવા સમયે એક દીકરીથી પણ વિશેષ એક વહુની જે કલ્પના, એનું જે સ્વાગત કવિ આ શબ્દો દ્વારા કર્યું છે, ખરેખર ખૂબ શ્રેષ્ઠ રચના છે કે વહુને પણ એક દીકરીથી ચડિયાતી બતાવી છે કવિએ. એના આવવાથી એના ઘરના વાતાવરણો, એના ઘરની જવાબદારીઓ, ઘરનો આનંદ તમને એક વહુને ગણી છે, એક લક્ષ્મી સ્વરૂપે જેને કલ્પી છે કવિએ, કે લક્ષ્મીજી એક દેવીનું જેને આપણે કહી શકીએ, દેવી સાથે સરખામણી કરી અને એનું એની સરખામણી કરી અને એની ઉપમા આપી છે, એ ખૂબ સુંદર અને શ્રેષ્ઠ કલ્પના છે કવિની, કે સમાજમાં થઈ રહેલું આ પરિવર્તન કંઈક સારું દેખાઈ રહ્યું છે એવું કવિના કાવ્ય ઉપરથી કહી શકાય, કે આવું જ પરિવર્તન જો દરેકના ઘરમાં, દરેક પરિવાર કે દરેક વ્યક્તિના માનસમાં આવે તો ખરેખર આ સમાજ કે આ દુનિયા છે એ ખૂબ સુંદર બની જાય. તો આવી સુંદર રચનાનો આપણે આશીર્વાદ કર્યો. થેન્ક યુ.